વઢવાણ ના માળુદ ગામમાં 5000 અને ત્યારબાદ 11000 શ્રીફંડ નું કીડિયારું પુરાયું હતું. મહાશિવરાત્રીના પર્વ પર માળુદ ગામમાં 1,11,000 શ્રીફળમાં 500 મણ ઘઉં, 200 મણ ઘોળ અને 300 કિલો ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શ્રીફળમાં કીડિયારું પૂરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા 10 દિવસના અથાગ પુરુષાર્થથી આ કાર્ય શિવરાત્રી દરમિયાન પૂર્ણ કરાયું છે. 30 જેટલા ટ્રેક્ટરમાં શ્રીફળને લઈ જઈને ગામની સીમમાં મૂકવામાં આવ્યા હતા. 1,11,000 શ્રીફળની અંદર 500 મણ ઘઉં, 50 મણ ઘોળ, 300 કિલો શુદ્ધ ઘી આ બધું મિશ્રણ કરી અને શ્રીફળની અંદર ડ્રીલથી હોલ કરી અને આશરે 26 ટ્રેક્ટરની અંદર લોડ કર્યા છે. અને આ શ્રીફળ કદાચ સીમાડાની અંદર ફરતા સીમાડામાં બધે મૂકવામાં આવશે. અગાઉ પણ અમે 5,000 શ્રીફળનું કરેલું, ભારતની અંદર 5,000નું કરેલું, તલાલા ઘીની અંદર 5,000નું કરેલું. આપણા શાસ્ત્રોમાં કીડિયારું પૂરવાથી આયુષ્ય પ્રાપ્તિ અને સમૃદ્ધિ મળે છે. કીડીને શ્રી હરિનારાયણનું સ્વરૂપ ગણવામાં આવે છે. શનિવારના રોજ ઝાડના મૂળમાં કંસાર મૂકવાથી 9 ગ્રહોની શાંતિ પ્રાપ્ત થાય છે અને કીડિયારું પૂરવાથી કરજ પણ ઓછું થાય છે અને શિવરાત્રી નિમિત્તે કીડિયારું પૂરવાથી પિતૃને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેવો ઉલ્લેખ છે. ત્યારે શિવરાત્રીના પાવન પર્વે માળુદના ગ્રામજનોએ કીડિયારું પૂરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. માળુદ ગામ, માળુદ ગામની આસપાસના બધા જ ભક્ત ભાઈ બહેનો તન મન ધનથી જે અહીંયા સેવા આપી છે એ સેવાને હું બિરદાવું છું. કીડિયારું પૂરવાથી આપણા શાસ્ત્રોએ કહ્યું છે આયુષ્યની વૃદ્ધિ થાય, ધન સંપત્તિની વૃદ્ધિ થાય અને વિશેષ પરસ્પર એકબીજામાં પ્રેમનો બહુ મોટો પ્રાદુર્ભાવ થતો હોય છે. આ નિમિત્તે રાજ્ય સરકારના પંચાયત રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયા, વઢવાણના ધારાસભ્ય વર્ષાબહેન દોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાવો લીધો હતો. રાકેશ સિંધવ, વીટીવી, સુરેન્દ્રનગર.